જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સ માં ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. લાસ્ટ લેક્ચર માં જ આપણે આ ચેપ્ટર ને સ્ટાર્ટ કરેલું હતું અને આપણે બે સૂત્ર શીખેલા અને એ બે સૂત્ર માં પહેલું સૂત્ર છે વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળની લંબાઈ. વિદ્યાર્થીઓ, વર્તુળની લંબાઈ એટલે જ વર્તુળની પરિમિતિ અને એટલે જ વર્તુળનો પરિઘ અને એનું સૂત્ર છે 2πr. એના પછી એક સૂત્ર શીખેલા વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². હવે આજના લેક્ચરમાં આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ એક કરેલું, સ્વાધ્યાય 12.1 માં 4 દાખલા કરેલા અને એક દાખલો અડધો મેં કરાવેલો, કદાચ ત્રીજો દાખલો, અને એમાં બે વસ્તુ મેં તમને જાતે કરવા આપેલી. આઈ હોપ કે તમને આવડી ગયું હશે. તો ચાલો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે આ ટોપિક મેઇન છે. હવે જે મેં તમને ટોપિક શીખવાડીશ તે ટોપિકના ઘણા બધા દાખલાઓ ટેક્સ્ટબુકમાં આપેલા છે. જેટલા દાખલા તમારા સિલેબસમાં છે એટલા જ આપણે શીખવાના છે. જે કટ કરેલા દાખલા તે આપણે કરવાના નથી. તો ટોપિકને ધ્યાનથી સમજજો. તો વિદ્યાર્થીઓ, તમને હવે જે ટોપિક આવે છે તેનું નામ છે વૃતાંશ અને વૃતખંડ. કયો ટોપિક આવે છે વિદ્યાર્થીઓ? વૃતાંશ અને વૃતખંડ. આ જે વૃતાંશ અને વૃતખંડ ટોપિક છે તે જોવા જાય તો તમને 9મા ધોરણમાં આવી ગયેલો હતો, પરંતુ આ ટોપિકનો એક બી દાખલો નહીં આવેલો. ટોપિક આવેલો પરંતુ આ ટોપિકનો એક પણ દાખલો નહીં આવેલો. સમજ પડે છે વિદ્યાર્થીઓ વાતમાં? તો ચાલો તો સમજીએ, વૃતાંશ કોને કહેવાય અને વૃતખંડ કોને કહેવાય તેને આપણે સમજીએ. તો વિદ્યાર્થીઓ, આપણે પહેલાં એક વર્તુળ દોરીશું. શું દોરીશું? વર્તુળ. આ જે વર્તુળ દોર્યું તેનું આ કેન્દ્ર છે. કેન્દ્રને ઓ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ વિદ્યાર્થીઓ? ઓ નામ. હવે વિદ્યાર્થીઓ, આ જે વર્તુળ છે તેમાં આપણે બે જીવા લેવાની. કેટલી જીવા લેવાની? બે જીવા, સોરી જીવા નહીં, ત્રિજ્યા. આપણે આ વર્તુળમાં બે ત્રિજ્યા લેવાની. કેટલી ત્રિજ્યા લેવાની? બે ત્રિજ્યા. તો આ પહેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા. ત્રિજ્યાને તમે ઓળખો છો ને બધા? ત્રિજ્યા એટલે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડી દેવાનું. આ વર્તુળનું કેન્દ્ર છે અને આ જે વર્તુળ છે ને તેના પરનું આ બિંદુ. તો આ કેન્દ્ર અને આ બિંદુને જોડી દીધું, કેન્દ્ર અને આ બિંદુને જોડ્યું, એટલે આ બેને શું કહેવાશે? ત્રિજ્યા. ત્રિજ્યાને શાના વડે દર્શાવાય? આર વડે. તો વિદ્યાર્થીઓ, આપણે જે વર્તુળની બે ત્રિજ્યા લીધી તે બે ત્રિજ્યાના લીધે આ જે વર્તુળ છે તેના ભાગ પડી ગયા. શું પડી ગયા? ભાગ. બરાબર, પીઝાનો રોટલો કાપી નાખો, આટલો ટુકડો કાપી નાખો, હવે તમારે એને ખાવાનો છે. બરાબર, ચીઝ લગાવેલું છે, આરામથી ખાઈ લેજો. તો વિદ્યાર્થીઓ, મતલબમાં આ જે ટુકડો છે ને, આ જે ટુકડો, આ પહેલો ટુકડો અને આ એક બીજો ટુકડો, બે ત્રિજ્યા દોરવાથી વર્તુળના બે ભાગ થઈ ગયા. કેટલા ભાગ થઈ ગયા? બે ભાગ. આ પહેલો ભાગ આટલો અને આ ઉપરનો છે તે બીજો ભાગ. તો વિદ્યાર્થીઓ, આ બે ભાગને વૃતાંશ કહેવાય. શું કહેવાશે આ બે ભાગને? વૃતાંશ. વર્તુળની અંદર બે ત્રિજ્યા લેવાથી વર્તુળના જે બે ભાગ થાય છે તે બંને ભાગને કહેવાય વૃતાંશ. યાદ રહી જશે બધાને? વૃતાંશ કેવી રીતે બને? બે ત્રિજ્યાથી. વૃતાંશ કેવી રીતે બને? બે ત્રિજ્યાથી વૃતાંશ બને. હવે વિદ્યાર્થીઓ, જે નાનો ટુકડો દેખાય છે, આ નાનો ટુકડો છે ને, તેને કહેવાશે લઘુ વૃતાંશ. શું કહેવાશે વિદ્યાર્થીઓ? લઘુ વૃતાંશ. અને આ જે ઉપરનો મોટો ટુકડો દેખાય છે તેને કહેવાશે ગુરુ વૃતાંશ. પડશે સમજ તમને? તો લઘુ વૃતાંશ ને ગુરુ વૃતાંશ. હવે અમુક વાર શું થાય વિદ્યાર્થીઓ, કે આપણે જે બે ત્રિજ્યા લીધી ને, જો આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર, આ પહેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા, તો બંને ત્રિજ્યા એક જ લાઇનમાં આવી જાય. તો જોવા જઈએ તો આપણે શું લઈ લીધું કહેવાય? વ્યાસ. તો વર્તુળના વ્યાસને લીધે પણ વર્તુળના બે ભાગ થાય છે. એટલે જોવા જઈએ તો બે ત્રિજ્યા જ લીધી છે આપણે, પણ બે ત્રિજ્યાને એક જ લીટી પર ગોઠવાય તેવી રીતે લેશો તો જે વર્તુળના બે ભાગ પહેર્યા તે બે ભાગ એક સરખા થઈ ગયા. તમે આને નાનો કહેવ ને આને મોટો તે ખોટું કહેવાય ને. બંને ભાગ સરખા છે. નાનો હોય તો આપણે લઘુ વૃતાંશ કહીએ, મોટો હોય તો ગુરુ વૃતાંશ કહીએ. પરંતુ વિદ્યાર્થીઓ, આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બંને કેવા છે? સરખા. તો આ બંને ભાગને કહેવાશે અર્ધ વૃતાંશ. શું કહેવાશે વિદ્યાર્થીઓ? અર્ધ વૃતાંશ. નાનો ભાગ લઘુ વૃતાંશ, મોટો ભાગ ગુરુ વૃતાંશ, જો બંને ભાગ સરખા હોય તો એ બંને ભાગને કહેવાય અર્ધ વૃતાંશ. શું કહેવાશે? અર્ધ વૃતાંશ. વિદ્યાર્થીઓ, અર્ધ વૃતાંશના આધારિત કોઈ દાખલા નથી, એટલે એ બધું હું તમને લખાવવાનો નથી. તમે તમારા નોલેજ માટે તમારી મેમરીમાં સેવ કરી શકો છો. એને
તો વિદ્યાર્થીઓ હવે આપણે સૂત્ર શીખવાના છે લઘુરૂટાંશના ક્ષેત્રફળનું સૂત્ર કોનું સૂત્ર વિદ્યાર્થીઓ લઘુરૂટાંશ લઘુરૂટાંશના ક્ષેત્રફળ પહેલા હું બીજો એક સૂત્ર તમને શીખવારીશ ચાપનું ચાપની લંબાઈ વિદ્યાર્થીઓ વર્તુળ પર બે બિંદુ લેવાના કેટલા બિંદુ લેવાના બે બિંદુ તો જુઓ આ બિંદુ દેખાય આ પહેલું બિંદુ ને આ બીજું બિંદુ તમે વર્તુળ પર બે બિંદુ મૂક્યા તો આ વર્તુળ દેખાય વર્તુળ દેખાય છે આ વર્તુળ તો આ વર્તુળના બે ભાગ પડી ગયા વિદ્યાર્થીઓ વર્તુળની અંદરની વાત નથી કરતો વર્તુળની કિનારીની વાત કરું કોની વાત કરું છું કિનારી વર્તુળ પર મેં બે બિંદુ મૂક્યા તો આ જે ભાગ છે તે પહેલો ભાગ ને આ જે ઉપરનો છે તે બીજો ભાગ તો આ બંને ભાગને કહેવાય ચાપ શું કહેવાય ચાપ કિનારીની વાત કરું છું અંદરનું ની ખાલી કિનારી માની લો કે બંગરી તૂટી ગઈ તો એક નાનો ટુકડો છે ને બીજો મોટો ટુકડો તો આ બંને ટુકડાને કહેવાય ચાપ બરાબર ઘરે ગઈને તમારે ચાપ જોવા હોય તો બંગરીને તોડી નાખજો તો વિદ્યાર્થીઓ પણ એવી રીતે તોડો કે એક ટુકડો નાનો હોય બીજો ટુકડો મોટો તો આ બંને ટુકડાને કહેવાય ચાપ શું કહેવાય છે વિદ્યાર્થીઓ ચાપ તો જો અહીંયા હું નામ આપી દેમ છું એ ને અહીંયા નામ આપી દેમ છું બી અને વચ્ચે નામ આપી દેવાનું સી અહીંયા ઉપર વચ્ચે નામ આપી દઈએ છે ડી તો વિદ્યાર્થીઓ આ જે એ બી છે તેને કહેવાય ચાપ તો ચાપ એ બી ની લંબાઈ એનું સૂત્ર તમને નવમામાં આવેલું છે કદાચ ચાપની લંબાઈને આપણે એલ વડે દર્શાવીશું શાના વડે દર્શાવીશું વિદ્યાર્થીઓ એલ વડે તો ચાપ ચાપનું નામ શું વિદ્યાર્થીઓ એ બી નાનાને કહેવાય લઘુ ચાપ ને મોટાને કહેવાય ગુરુ ચાપ હવે વિદ્યાર્થીઓ આ જે બે ત્રિજ્યા છે ને તેની વચ્ચેનો ખૂણાને થીટા નામ આપવાનું શું નામ આપવાનું થીટા તો ચાપની લંબાઈનું સૂત્ર એલ બરાબર પાયાર થીટા છેદમાં 180 આ છે પહેલું સૂત્ર પાયાર થીટાના છેદમાં 180 એકદમ ઇઝી સૂત્ર છે યાદ રહી જશે બધાને પાયાર થીટા છેદમાં 180 આ હાનું સૂત્ર છે ચાપની લંબાઈનું સૂત્ર આનું સૂત્ર છે વિદ્યાર્થીઓ ચાપની લંબાઈનું સૂત્ર લઘુ ચાપ હોય તો અંદરનો ખૂણો લેવાનો ને ગુરુ ચાપ હોય તો બહારનો ખૂણો લેવાનો પરંતુ વિદ્યાર્થીઓ ચાપની લંબાઈ શોધવાના બી નોર્મલી કંઈ દાખલા આવવાના નથી છતાં બી લખાવી દીધું હવે આપણે મેઇન સૂત્ર પર આવી ગયા તો લઘુરૂટાંશનું સૂત્ર કોનું સૂત્ર વિદ્યાર્થીઓ લઘુરૂટાંશ હવે અહીંયા લઘુરૂટાંશનું નામ શું છે તો નામ કેન્દ્રથી ચાલુ કરવાનું ક્યાંથી ચાલુ કરવાનું કેન્દ્રથી કેન્દ્રથી એ પર આવો ઓ એ સી બી અથવા અહીંયાથી કેન્દ્રથી ચાલુ કરવાનું ઓ બી સી એ આ બે નામ અપાય આપણે રાખીશું ઓ એ સી બી તો લઘુરૂટાંશ ઓ એ સી બીનું ક્ષેત્રફળ તો આ લઘુરૂટાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 આ છે લઘુરૂટાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360 આર એટલે શું ત્રિજ્યા થીટા એટલે શું બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો બરાબર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટાને શું કહેવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આર એટલે ત્રિજ્યા ને થીટા એટલે ખૂણો પાય એટલે તો 22/7 અથવા 3.14 તમને રકમમાં કંઈ નહીં કીધું હોય તો 22/7 ને 3.14 કીધા હોય તો એ લેવાના છેદમાં 360 યાદ રહી જાય છે સૂત્ર પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 વિદ્યાર્થીઓ લઘુવૃતાંશના ક્ષેત્રફળનું બીજું પણ એક સૂત્ર છે લઘુવૃતાંશ ઓ એ સી બી નું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ અમુક વાર શું થાય દાખલામાં ખૂણો નહીં આપેલો હોય શું નહીં આપેલો હોય ખૂણો નહીં આપેલો હોય પણ ખૂણાની જગ્યાએ ચાપની લંબાઈ આપેલી હોય કોની લંબાઈ આપેલી હોય ચાપની તો સૂત્ર વાપરવાનું 1/2 LR આ છે લઘુરૂટાંશના ક્ષેત્રફળનું બીજું સહેલું અને સારામાં સારું સૂત્ર 1/2 LR બહુ ઇઝીમાં પટી જાય બે વસ્તુ જુએ ત્રિજ્યા જુએ ને ચાપની લંબાઈ જ્યારે આ સૂત્રમાં ખૂણો જોઈએ આ સૂત્રમાં જોઈએ ચાપની લંબાઈ ત્રિજ્યા તો બધા જ સૂત્રમાં જોઈએ જ ત્રિજ્યા વગર મેર પડે નહીં પણ તો આ થીટાવાળું એટલે મતલબમાં બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો સૂત્ર લેવાનું પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 ને બે સોરી ચાપની લંબાઈ આપી હોય તો સૂત્ર લેવાનું 1/2 LR જ્યાં એલ શું છે ચાપની લંબાઈ છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ વૃત્તખંડ ચાલુ કરીએ કોના પર આવ્યા વૃત્તખંડ હા એક વસ્તુ બાકી રહી ગયું ગુરુરૂટાંશનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ ગુરુરૂટાંશ જોજો ગુરુરૂટાંશ એટલે ઉપરનો ભાગ ઓ થી ચાલુ કરો ઓ એ ડી બી ગુરુરૂટાંશ ઓ એ ડી બી નું ક્ષેત્રફળ તો ગુરુરૂટાંશના ક્ષેત્રફળનું સૂત્ર લોજિકલ સૂત્ર છે કેવું સૂત્ર છે લોજિકલ આવું મેથેમેટિકલ સૂત્ર નથી છે તો ગણિત જ પણ ગણિતમાં શું વાપરવાનું છે લોજિક તો વિદ્યાર્થીઓ લોજિક શું છે તમારી પાસે લઘુરૂટાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવી ગયું
આખું શું છે ભાઈ વર્તુળ તમારી પાસે વર્તુળના ક્ષેત્રફળનું ભી સૂત્ર છે છે ને વિદ્યાર્થીઓ વર્તુળના ક્ષેત્રફળ તો મારે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોઈતું હોય તો મારે શું કરવું છે આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશને બાદ કરી નાખવાનું તો કોણ આવી જાય ગુરુ વૃતાંશ એટલે ગુરુ વૃતાંશ જોઈતું હોય કોનું ક્ષેત્રફળ ગુરુ વૃતાંશ તો પેલો લઘુ વૃતાંશને વર્તુળમાંથી બાદ કરી નાખવાનો કોનામાંથી વર્તુળમાંથી કોને કરવાનો લઘુ વૃતાંશને હું બચે ગુરુ વૃતાંશ વર્તુળમાંથી લઘુ વૃતાંશને કરી નાખે તો બચે શું ગુરુ વૃતાંશ તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ યાદ રહી જશે બધાને સૂત્ર તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પડશે લાઈક દાખલામાં અમુક વાર શું થાય કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા કહે તો આપણે પહેલાં લઘુ વૃતાંશનું ને વર્તુળનું શોધવું જ પડે પછી બાદબાકી કરવાથી જ આપણને કોનું ક્ષેત્રફળ મળે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ ઓકે ક્લિયર ચાલો છે ત્રણ સૂત્ર ચાર ચાલો હવે આપણે આવ્યા વૃત્તખંડ પર કોના પર વિદ્યાર્થીઓ વૃત્તખંડ વિદ્યાર્થીઓ વૃત્તખંડ બી વર્તુળનો ટુકડો જ છે કોનો ટુકડો પરંતુ આ ટુકડો ત્રિજ્યાને લીધે નથી પડતો જો ટુકડો ત્રિજ્યાને લીધે પડે તો એને વૃતાંશ કહેવાય પરંતુ જીવાના લીધે બી ટુકડા પાડી શકાય માની લો કે મેં વર્તુળમાં એક જીવા દોરી શું દોરી વિદ્યાર્થીઓ જીવા જીવાને એ બી નામ આપી દઈએ તો આ જીવાને લીધે વર્તુળના બે ટુકડા પડી ગયા આ દેખાય આ નીચેનો નાનો ટુકડો ઉપરનો મોટો ટુકડો દેખાય બરાબર તો નાના તો આ બંને ટુકડાને કહેવાય વૃત્તખંડ શું કહેવાય વૃત્તખંડ નાના ટુકડાને કહેવાય લઘુ વૃત્તખંડ અને મોટા ટુકડાને કહેવાય ગુરુ વૃત્તખંડ પડી જશે સમજ વિદ્યાર્થીઓ વૃત્તખંડ કોના લીધે બને જીવાના લીધે વૃતાંશ કોના લીધે બે ત્રિજ્યાના લીધે ખાલી આટલી વસ્તુ મગજમાં ફિટ કરી દેજો બે ત્રિજ્યાથી શું બને વૃતાંશ એક જીવાથી શું બને વૃત્તખંડ નાનો ટુકડો લઘુ વૃત્તખંડ મોટો ટુકડો ગુરુ વૃત્તખંડ હવે આના બી આપણે સૂત્ર શીખવાના તો વિદ્યાર્થીઓ આ બંનેના સૂત્ર બી લોજિકલ છે કેવા સૂત્ર છે લોજિકલ ઓકે વિદ્યાર્થીઓ તો ચાલો લોજિક વાપરવા માટે તૈયાર ચાલો બાજુમાં બીજી એક આકૃતિ દોરી દઉં છું કેમ કે આકૃતિમાં ની મેળ ખાય આ છે વર્તુળનું કેન્દ્ર ઓ અહીંયા આપણે શું દોરી દઈએ જીવા નામ આપી દઈએ એ બી અહીંયા નામ આપી દઈએ સી ને ઉપર નામ આપી દઈએ ડી તો આ ટુકડાને શું કહેવાય મારે આનું ક્ષેત્રફળ શોધવું છે શું શોધવું છે વિદ્યાર્થીઓ તો મારે અહીંયા બે ત્રિજ્યા લેવી પડશે હવે આને શું કહેવાય કેમ કે આમાં બે ત્રિજ્યા વપરાય છે તો આ છે લઘુ વૃતાંશ મારે આ લઘુ વૃતાંશમાં હું નથી જોઈતું તો આ જે લઘુ વૃતાંશ છે આ જે પીઝા છે તેમાંથી આટલો ટુકડો ઉપરનો કાઢી નાખીએ તો જે નીચેનો ટુકડો બચે તેને કહેવાય લઘુ વૃતાંશ એટલે મારે કોના માટે શું કરવાનું છે લઘુ વૃતાંશમાંથી ત્રિકોણ કરવાનો છે આ જે લઘુ વૃતાંશ છે તેમાંથી ઉપરનો ત્રિકોણ કરી નાખીએ તો નીચે શું બચે લઘુ વૃતાંશ સોરી લઘુ વૃતખંડ બને એટલે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશમાંથી ઉપર પેલો ત્રિકોણ છે તેને ખેંચી કરો તો નીચે શું બચશે લઘુ વૃતખંડ બનશે દેખાય છે બધાને લઘુ વૃતખંડ ઉપરનો ત્રિકોણને ખેંચી નાખો બસ આ પ્રોસેસ કરવાની છે પડે છે સમજ તો નેક્સ્ટ છે લઘુ વૃતખંડ કોણ છે વિદ્યાર્થીઓ લઘુ વૃતખંડ લઘુ વૃતખંડનું નામ કેવી રીતે તો એ સી બી બસ આટલું જ નામ એ સી બી ઓકે વિદ્યાર્થીઓ તો લઘુ વૃતખંડ એ સી બીનું ક્ષેત્રફળ તો આના ક્ષેત્રફળનું સૂત્ર તમને હવે અત્યારે કીધું કોના માટે હું વાત કરવાનું તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લોજિકલ સૂત્ર કહેવાય અને કેવું સૂત્ર લોજિકલ આવું સૂત્ર એમાં ગણિત મેથ્સથી બનાવેલું છે મેથ્સની અમુક પ્રક્રિયા કરીને પણ તો આમાં ડાયરેક્ટ આ બધું હોટવાનું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદબાકી કરી દેવાની હવે વિદ્યાર્થીઓ કોનો વારો ગુરુ વૃતખંડનો વારો તો ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ ગુરુ વૃતખંડનું નામ એ ડી બી આટલો આખો ટુકડો બરાબર
गुरु वृत्तखंड ए डी बी नो क्षेत्रफल। विद्यार्थियों चलो लॉजिक वापरो, कोना माटे हूँ काढ़ी नाखो, बराबर छे, बिचारो क्षेत्रफल ढकाई गया। चलो विद्यार्थियों आखा वर्तुळ माथी आना आकृति ने जो आखा वर्तुळ माथी आ लघु वृत्तखंड ने अहींथी कापो ने ना काढ़ी नाखो तो शू बचे गुरु वृत्तखंड। एटले मारे वर्तुळ माथी लघु वृत्तखंड ने काढवानुं छे, तो वर्तुळ नुं क्षेत्रफल माइनस लघु वृत्तखंड नुं क्षेत्रफल। बढ़ा सूत्र याद रही जशे जो विद्यार्थी, सूत्र में गोखवानुं कई नथी, सूत्र खाली एक ज मोरे करवानुं छे, नहीं बे नहीं तोन 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 आ पहलू सूत्र आ बीजू तीजू पण जोवा जाय तो आ सूत्र आवे बढ़ा दाखला में, आ सूत्र ने एक भी दाखलो नथी, आ सूत्र नो भी एक भी दाखलो ज नथी। पण विद्यार्थी आ बे सूत्र ना दाखला चोपड़ी में नथी, पण बीजे अमुक मटीरियल पेपर सोल्व करवो ने आपणे तेमां वपराय है। अत्यारे टेक्सबुक में तो आ सूत्र ना बढ़ा दाखला है, पाया स्क्वेर थीटा छेद में 360। पछी विद्यार्थी आ बधा सूत्र मूळे करवाना नथी, अहींयाथी निकळी एम लॉजिकल भाई गुरु रूटांश वर्तुळ माइनस लघु रूटांश लघु वृत्तखंड लघु रूटांश माइनस त्रिकोण गुरु वृत्तखंड तो वर्तुळ माइनस लघु वृत्तखंड आवड़ी जाए याद रही जैसे तमारे बस मैं तमने सूत्र पूछो एटले एक आकृति आवी जवी जोईए तमारी हामे अने आकृति में कोना में क्या चप्पू मारवानुं ते खाली याद रखवानुं बराबर छे विद्यार्थी। चलो हवे विद्यार्थी त्रिकोण नुं क्षेत्रफल छे ने त्रिकोण नुं क्षेत्रफल तेना सूत्र सीखी लईए। बढ़ा सूत्र तमे सीखीने ज आवेला छे रिविजन, केम के दाखला में त्रिकोण नुं क्षेत्रफल शोधवुं पड़े એટલે એનું પણ એકવાર રિવિઝન કરી લઈએ। જાત જાતના જેટલા બી ત્રિકોણ હોય તે બધા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો વિદ્યાર્થીઓ ત્રિકોણના ક્ષેત્રફળનું સૌથી પહેલું સૂત્ર તો તમને ખબર જ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે પાયા ગુણ્યા બે। આઠમું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, વિદ્યાર્થીઓ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું બી સૂત્ર આ જ આવે એકના છેદમાં બે પાયો ગુણ્યા બે। પરંતુ વિદ્યાર્થીઓ કાટકોણ ત્રિકોણ છે ને કાટકોણ ત્રિકોણ તે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુ જ પાયોને વેદ કહેવાય, એટલે આ પાયો ને આ વેદ પાયો ગુણ્યા વેદ। વિદ્યાર્થીઓ પાયો ગુણ્યા વેદ એટલે કોનો કોનો ગુણાકાર કરો છો, કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર, કોનો ગુણાકાર કાટખૂણો, એકના છેદમાં બે ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર। તમે આ રીતે આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રને યાદ રાખશો તો વધારે સારું, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર, યાદ રહી જશે બધાને। અને વિદ્યાર્થીઓ એક નવમું સૂત્ર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, કયા ત્રિકોણનું સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા ને ત્રણેય બાજુ સરખી, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ નવમામાં બનેલા બોલો કોને આવડે વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે ગુણ્યા બાજુનો વર્ગ, તો આ છે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર। તો આ ત્રિકોણના બી સૂત્ર ક્ષેત્રફળના સૂત્ર યાદ રાખજો, ઓકે। આ બધા સૂત્ર તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે, આ ત્રણ આકૃતિ પણ લખવાની છે, અને આ સૂત્ર અત્યારે ને અત્યારે શું કરવાના છે મોડે પણ કરી નાખવાના છે, લખતા લખતા મોડે પણ થઈ જવા જોઈએ, કેમ કે હવે આના દાખલા બી સ્ટાર્ટ થઈ જશે, તો લખી કરો અને સ્ક્રીનશોટ લઈ લો। વિદ્યાર્થીઓ દાખલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે, સૂત્ર તમને બધા લખાવી દીધા, એ સૂત્ર તમારે મોડે કરી નાખવાના રહેશે, અને તમને જેટલા પણ સૂત્ર લખાવ્યા છે તે બધા સૂત્રનો ઉપયોગ દાખલામાં થશે, તો ચાલો ધ્યાન આપજો। ઉદાહરણ બે સ્ટાર્ટ કરીએ છીએ, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો। આકૃતિ દોરીએ વિદ્યાર્થીઓ, 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતું વર્તુળ, એટલે આપણે વર્તુળની આકૃતિ દોરીયા, આ દોરી દીધું વર્તુળ, તમારી પાસે સાધન છે તો એનો ઉપયોગ કરજો, ધ્યાન આપજો। આ છે વર્તુળનું કેન્દ્ર, આની વાત કરી છે વિદ્યાર્થીઓ, વૃતાંશ આનાથી બને ત્રિજ્યા કે જીવા, બે ત્રિજ્યાથી વૃતાંશ આનાથી બને બે ત્રિજ્યાથી, દોરી દઈએ બે ત્રિજ્યા, આ પહેલી ત્રિજ્યા આ બીજી ત્રિજ્યા, ત્રિજ્યાનું માપ કેટલું છે, આ 4 સેન્ટીમીટર આ પણ 4 સેન્ટીમીટર,
खूनो केटलो छे 30 अंश नो खूनो छे અહીંયા નામ આપીએ એ અહીંયા બી ને વચ્ચે શું નામ આપી દઈએ સી તો આ છે લઘુ વૃતાંશ ના છે ગુરુ વૃતાંશ તમને કીધું કે વૃતાંશ નું ક્ષેત્રફળ મેળવો હવે ખૂણો 30 અંશ નો છે ને એટલે આ જે વૃતાંશ બન્યો 30 અંશ ના ખૂણા વાળો તે નાનો જ બને 30 અંશ માં તો જરા કમ હતો એટલે આ વૃતાંશ કયો વૃતાંશ કહેવાય લઘુ વૃતાંશ અને જે બાકી નો બચ્યો તેને કહેવાશે ગુરુ વૃતાંશ એટલે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ બંને નું તમારે શું શોધવાનું છે ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ સૌથી પહેલા ડેટા તૈયાર કરો તમારે બે વસ્તુ જોઈએ ત્રિજ્યા જોઈએ અને ખૂણો આપેલો છે અહીં તમને રકમમાં ત્રિજ્યા r કેટલી આપેલી છે 4 સેન્ટીમીટર ખૂણો કેટલો આપેલો છે 30 એટલે કે ત્રિજ્યા બરાબર 30 અંશ હવે વિદ્યાર્થીઓ તમારે શું શોધવાનું છે વૃતાંશનું ક્ષેત્રફળ અને કયા વૃતાંશનું ક્ષેત્રફળ તો પહેલા શોધવાનું છે લઘુ વૃતાંશ ભલે લોકોએ લઘુ શબ્દ નથી વાપર્યો પણ આ તો સામાન્ય બુદ્ધિ જ વાપરવાની છે કે 30 અંશના ખૂણાવાળો વૃતાંશ લઘુ વૃતાંશ જ કહેવાય બરાબર ને તો આપણે લખીશું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું આપણે જે નામ આપેલું છે તે લખીશું શું નામ છે ઓ એ સી બી લઘુ વૃતાંશ ઓ એ સી બી નું ક્ષેત્રફળ સૂત્ર લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર બોલો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 વિદ્યાર્થીઓ થીટા આવે એટલે આ જ સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 પાઈ ની કિંમત જુઓ કેટલી આપેલી છે આપણે પોઈન્ટ ને દૂર કરીને જ લખી દઈએ એટલે 314 ના છેદમાં ત્રિજ્યા r કેટલી છે 4 સેન્ટીમીટર r સ્ક્વેર એટલે 4 કેટલી વાર વિદ્યાર્થીઓ ને ખૂણો થીટા કેટલો છે ને છેદમાં કેટલા છે આ 360 બેઠા 100 ની બાજુમાં મૂકી દેવાના ભાગ ચલાવવાના 00 કેન્સલ 36 નો 3 ને ભાગ ચલાવો 12 ટાલી 36 હવે 4 ટાલી 12 આ 100 નો ભાગ નથી ચલાવો કેમ કે 100 આપણી મદદ કરશે આમાં પોઈન્ટ કાપવામાં 314 ગુણ્યા 4 4 ચોક 16 વડી 1 4 એકા 4 ને 1 5 ને 4 ટાલી 12 ગુણાકાર મનમાં કરતા ની ફાવે તો રફ પેજમાં કરવાનો છેદમાં કેટલા છે વિદ્યાર્થીઓ ને બીજું શું છે 100 હવે તમારે આ ભાગાકાર કરવો પડશે 1256 ભાગ્યા 3 3 ચોક 12 3 એકા 3 2 બચ્યા એટલે 26 3 8 24 26 માંથી 24 એટલે 2 રહી એટલે હવે પોઈન્ટ લેવું પડે એટલે 20 3 6 18 પાછું 3 6 18 ભાગાકાર ની સમજ પડી તો કા કરવાનો રફ પેજમાં આ જ આવે બરાબર છેદમાં કેટલા છે વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીઓ કેટલા મીંડા છે 2 પોઈન્ટ ખસેરો 1 2 એટલે પોઈન્ટ અહીંયા આવી જાય 4.1866 ને એકમ શું લખશો ક્ષેત્રફળ છે તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધાઈ ગયું હવે આપણે શાનું ક્ષેત્રફળ શોધવાના ચાલો ઉપર એક બિંદુ મૂકી દઈએ ડી ઓકે તો ગુરુ વૃતાંશ પહેલાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કરીએ કેમ કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તો આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશને બાદ કરવાનો આ લઘુ વૃતાંશને તમારે શું કરવાનો કાઢી નાખવાનો તો કોણ આવી જાય ગુરુ વૃતાંશ આમાંથી કાઢવાનો વર્તુળમાંથી એટલે કોનું ક્ષેત્રફળ શોધીએ આપણે વર્તુળનું વિદ્યાર્થીઓ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બોલો પાઈ આર સ્ક્વેર પાઈ ની કિંમત 314 ના છેદમાં 100 રકમ જોઈને ત્રિજ્યા આર કેટલી છે 4 4 ગુણ્યા 4 4 ચોક 314 ગુણ્યા 16 છેદમાં 100 ચાલો ગુણાકાર 314 ગુણ્યા 16 16 ચોક 64 વડી 6 16 એકા 16 16 ને 6 22 વડી 2 16 ટાલી 48 ને 2 50 ગુણાકાર 50 24 છેદમાં 100 ગુણાકાર તમારે રફ પેજમાં જ કરી નાખવાનો ચાલો 2 પોઈન્ટ કાપો વિદ્યાર્થીઓ એટલે 50.24 ને એકમ શું લાગશે સેન્ટીમીટર સ્ક્વેર તો આ આવી ગયું વર્તુળનું ક્ષેત્રફળ હવે આપણે શાનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ ગુરુ વૃતાંશનું નામ શું છે કેન્દ્રથી ચાલુ કરવાનું ઓ એ ડી બી ગુરુ વૃતાંશ નામ લખવાનું જ રહી ગયું ગુરુ વૃતાંશ ઓ એ ડી બી નું ક્ષેત્રફળ કોના માટે હું વાત કરવાનું વર્તુળ માઇનસ લઘુ વૃતાંશ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ શોધેલું જ છે 50.24 લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 4.1866
ખાલી આપણે બે આંકડા જ રાખીએ એટલે બાદબાકી સેટ થઈ જાય તમે રાઉન્ડ ફિગરમાં લખી શકો અને આ જવાબ જોવા જતા આશરે કહેવાય એટલે અહીં આશરે લખી જ કરવાનું કેમ કે એક્ઝેક્ટ જવાબ નથી ચલો બાદબાકી 50.24 4.18 પોઈન્ટ ની નીચે પોઈન્ટ ગોઠવવું પડે નહીં તો બાદબાકી થાય નહીં 14 માંથી 8 6 1 માંથી 1 જાય તો 0 50 માંથી 4 જાય તો 46.06 આન્સર આવે છે આપણો સેન્ટીમીટર સ્ક્વેર કૌંસમાં શું લખવાનું આશરે ટેક્સ્ટબુક માં શું જવાબ આપેલા છે 1 અહીંયા આનો 4.19 એટલે અહીંયા એ લોકોએ 19 લીધું ને એટલે કઈ વાંધો નહીં વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે એમાં જ કરી દો કઈ ટેન્શન નહીં લેવાનું 46 તો આવ્યો ને 0.5 હવે એ લોકો 0.5 પછી આશરે લખેલું છે 46.05 છે પછી 0.5 નો પછી એકડો કરી દો એ રાઉન્ડ ફિગર કરેલું કહેવાય આપણે કોઈ રાઉન્ડ ફિગર કરવું નથી જે આવે તે જ રવા દેવાનું કૌંસમાં શું લખી દેવાનું આશરે દાખલો પૂરો સૂત્ર જ મૂકવાના છે આવડી જશે ચલો લખી કરો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 12.2 ઉદાહરણ 3 સ્કીપ કરીએ છીએ કેમ કે તમારા 2021 ના સિલેબસમાંથી કટ કરી નાખ્યું છે સ્વાધ્યાય 12.2 માં પણ કેટલા કઈ 6 કે 7 જ દાખલા છે બાકીના આગળના બધા દાખલા કટ કરી નાખ્યા છે અને છેલ્લે એક એમસીક્યુ કરવાનો છે લાસ્ટ સ્વાધ્યાયમાં બસ અમુક જ દાખલા છે 6 કે 7 દાખલા જ અને 8 દાખલામાંથી એક દાખલો પરીક્ષામાં પૂછાશે ચાલો સ્ટાર્ટ કરીએ તો પ્રશ્ન 1 ની રકમમાં તમને કીધું છે કે જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થીઓ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે ખૂણો કેટલો છે એટલે આ વૃતાંશ જોવા જાય તો લઘુ વૃતાંશ જ કહેવાય કેવો કયો વૃતાંશ કહેવાય લઘુ વૃતાંશ વિદ્યાર્થીઓ આકૃતિ દોરવાનું કંઈ કામ નથી ડાયરેક્ટ જ આપણે ગણતરી સ્ટાર્ટ કરી દઈએ અને તમારે દોરવી હોય તો દોરી શકો આપણે આકૃતિ વગર જ કામ કરી નાખીએ કેમ કે જુઓ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા સૂત્રમાં બે વસ્તુ જોઈએ એક તો ખૂણો જોઈએ અને બીજું ત્રિજ્યા બે વસ્તુ છે રકમમાં ત્રિજ્યા કેટલી છે આપણે લખી દઈએ કે અહીં આર બરાબર 6 સેન્ટીમીટર ને ખૂણો કેટલો છે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ લખો કે પછી લઘુ વૃતાંશનું બંને એક જ વસ્તુ થશે લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ ની કિંમત આપી છે ની આપી હોય તો 22/7 લેવાની ત્રિજ્યા આર 6 સેન્ટીમીટર આર સ્ક્વેર એટલે 6 × 6 આર સ્ક્વેર એટલે 2 વખત 6 લખવાના થીટા કેટલો છે થીટા બરાબર 60 ને છેદમાં 360 0 કેન્સલ 6 × 6 ઉડી જાય આ 7 ની ઉડે 6 × 12 = 1 6 × 12 = 13 છેદમાં 7 જોઈ લો આ જ આન્સર છે કે પોઈન્ટમાં ફેરવેલો છે આ જ રવાની ટોપી ચાલે 28 હું આન્સર રકમ ચેક કરો તો રકમ આપણી કમ્પ્લીટ છે અહીંયા તો જવાબ કેમ નહીં આવ્યો ચાલો હવે ધ્યાન આપજો 132/7 આપેલો છે ને આન્સર તો 132/7 સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થીઓ તમને ઈચ્છા થાય છે અહીંયા ભાગાકારની પોઈન્ટમાં ફેરવવાની જો પોઈન્ટમાં ફેરવવું હોય તો ફેરવી દેવો નહીં ફેરવું હોય તો બી ચાલે આ રવા દેશો તો પણ ચાલશે ચાલો હવે આપણે પ્રશ્ન 2 કરવાના 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો વર્તુળનો ચતુર્થાંશ ચતુર્થાંશ એટલે 1/4 વિદ્યાર્થીઓ ચતુર્થાંશ એટલે ચોથો ભાગ ચતુર એટલે 4 બરાબર ચતુર્થ ચતુર બોલાય ગયું ચતુર્થ એટલે 4 વિદ્યાર્થીઓ 4 ભાગ વર્તુળના કેટલા ભાગ કરવાના 4 ભાગ અને એ 4 ભાગમાંનો ચોથો ભાગ કયો ભાગ વિદ્યાર્થીઓ એટલે 4 ભાગમાંનો કોઈ એક ભાગ એમ સમજો ને એટલે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધો કેટલા ભાગનો ચોથા ભાગનો જો આ વર્તુળ કેટલા ભાગ થયા કેટલા ભાગ થયા
આ ચારે ચાર ભાગ સરખા થવા જોઈએ ગમે તેવાની મારા ગમે તેવા થઈ ગયા તમે જરાક વ્યવસ્થિત ભાગ પાડજો બરાબર બધાને હરખો હરખો વેચવાનું નહીં તો પછી એક આને વધારે આપી દે આને ઓછો તો ખોટું લાગી જાય વિદ્યાર્થીઓ આ છે વર્તુળનું કેન્દ્ર હવે જો વર્તુળના તમે ચાર ભાગ કરો તો આ જે વચ્ચે ખૂણો છે ને આખો ખૂણો કેટલો કહેવાય એના બી ચાર ભાગ થઈ જાય 360 ના પણ કેટલા ભાગ થઈ જાય ચાર એટલે તમને થીટા જોઈતો હોય તો 360 ને કેટલા વડે ભાગવાનું 4 વડે 4 નવમ 36 એટલે 90 આ ખૂણો થઈ ગયો 90 અંશ કાટ ખૂણો હવે આને ભૂસી કરું છું તમને સમજ પડે એટલા હારું દોરેલું તો વિદ્યાર્થીઓ આ છે વર્તુળનો ચોથો ભાગ તમારે અનુક્ષેત્રફળ શોધવાનું છે આ ચોથો ભાગ શું છે લઘુવૃતાંશ એટલે તમારે શોધવાનું છે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ ત્રિજ્યા કેટલી છે 22 સેન્ટીમીટર શોધી નાખ્યા માટે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ નામ નહીં આપો તો બી ચાલે આપવું હોય તો તમારી ઈચ્છા તો લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર બોલો પાયા સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈની કિંમત આપી છે જો નહીં આપી હોય તો 22ના છેદમાં 7 લેવાની તો પાઈની કિંમત છે 22ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા આર કેટલી વાર આર સ્ક્વેર એટલે 2 વાર 22 ગુણ્યા 22 ખૂણો થીટા 90 ને છેદમાં 360 ચાલો આ 0 કેન્સલ 9 ચોક 36 ચાલો 4ના ભાગ ચલાવ્યા 11 દુ 22 2 2 4 પાછું 11 દુ 22 આ 22 બેઠા 11 ગુણ્યા 11 121 થાય 11 નો વર્ગ છેદમાં કેટલા 7 નો ભાગ નહીં ચાલે 121 ગુણ્યા 22 કરો ચાલો બે એકા બે બે દુ ચાર બે એકા બે એ જ આવું હા 26 62 જવાબ જોઈ લેવા આવી ગયો છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર તો વર્ડ બરાબર જોયું ચાલો રકમ ચેક કરી લો 22 સેન્ટીમીટર જ છે ત્રિજ્યા અને પરિઘ આપેલો છે ચાલો તમે લોકોએ જોયું કેમ નહીં બરાબર પરિઘ છે ચાલો કંઈ વાંધો નહીં ચાલો પરિઘ આપેલો છે શું આપેલો છે પરિઘ તો પરિઘ પરથી આપણે ત્રિજ્યા શોધવી પડશે શું શોધવું પડશે વિદ્યાર્થીઓ ત્રિજ્યા અહીં વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે પરિઘ કેટલો આપેલો છે 22 સેન્ટીમીટર ચાલો વર્તુળના પરિઘનું સૂત્ર બોલો 2πr તો 2πr બરાબર 22 વિદ્યાર્થીઓ 2 ગુણ્યા πની કિંમત r આપણે શોધવાનું છે ચાલો 22 તો ઉડાડે અહીંયા છે તો r બરાબર આ 7 ઉપર જાય ને 2 ક્યાં જાય છેદમાં સેન્ટીમીટર હવે તો આવી જ જશે આન્સર ચાલો મતલબ આ રકમ પર બરાબર ફોકસ કરવાનું આકૃતિમાં પણ સુધારી કરીએ ચાલો કંઈ લખવું જ નથી ચાલો હવે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ તો શું આવશે સૂત્ર પાઈની કિંમત ત્રિજ્યા આર 7 ના છેદમાં 2 જોજો 7 ના છેદમાં 2 છેદનો 2 નીચે જવા દેવાનો કેટલી વાર લખવાનું 2 વાર ખૂણો થીટા 90 ને છેદમાં 360 ચાલો આ 7 7 ઉડાડી દઈએ 0 0 કેન્સલ 9 ચોક 36 11 દુ 22 તો 11 7 ને છેદમાં 4 દુ 8 ઓકે જવાબ તો આવી જ જાય બોલો કોઈને કઈ તકલીફ માટે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું આવે છે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77 ના છેદમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર છે તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો તો વિદ્યાર્થીઓ આજના લેક્ચરમાં આપણે ક્ષેત્રફળના તમામ પ્રકારના સૂત્ર શીખી લીધા છે આ સૂત્રને તમે મોડે કરી નાખજો નેક્સ્ટ લેક્ચરમાં એકદમ પાક્કા કરીને આવજો બરાબર અને વિદ્યાર્થીઓ આજે જે તમને દાખલા કરાવ્યા સ્વાધ્યાયમાં 2 દાખલા કરાવ્યા અને 1 દાખલો ઉદાહરણમાં કરાવ્યો તો તેના જેવા બીજા થોડાક દાખલા તમને પ્રેક્ટિસ માટે આપું છું તો તે દાખલાની પીડીએફની લિંક તમને ક્યાં આપી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો ત્યાંથી તમે દાખલાની લિંક
PDF ને ડાઉનલોડ કરી લેજો અને દાખલાની પ્રેક્ટિસ કરજો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું અને આ સ્વાધ્યાયને કમ્પ્લીટ કરીશું જય હિન્દ